ડભોઈ રોડ ઉપર દારૂના ધંધામાં ગેંગવોર થયા બાદ 6 બુટલેગરની ધરપકડ કરાઈ હતી. વાડી પોલીસ હતમથક વિસ્તારમાં SMC ના દરોડા બાદ અમારી બાતમી પોલીસને કેમ આપી તેમ કહીને બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. આ બાબતે બંને પક્ષોએ ફરિયાદ નોંધાવતા 8 આરોપીઓ પકડાયા હતા. ડભોઈ રોડ પરના જયનારાયણ નગરમાં રહેતા સંજય ઉર્ફે સનાભાઈ ઠાકોર, સંજય તેના ભત્રીજા આતિશ સાથે મંદિર પાસે ગયા હતા. ત્યાં રાજકુમાર અને હિતેશ ઉભા હતા. હસમુખ વિશે પૂછતા જણાવ્યું હતું કે રેલવેના કાળા ગેટ પાસે ગયો છે. તમામ ત્યાં જતા હસમુખ કહેવા લાગ્યો હતો કે અમારી ત્યાં પોલીસના દરોડા પડ્યા હતા, તેની બાતમી કોણે આપી? જેથી સંજય કહ્યું હતું કે બાતમી અમે આપી નથી, તેમ છતાં ગમે તેમ બોલવા લાગ્યો હતો. વચ્ચે દેવેન્દ્ર પડ્યો હતો અને સંજયને કહેવા લાગ્યો હતો કે મારા મિત્ર સાથે ઝઘડો કેમ કરે છે, તેમ કહી મારામારી કરવા લાગ્યા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપતા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. તો બીજી બાજુ દેવેન્દ્ર વણજારાએ સામે ફરિયાદમાં જણાવ્યું હતું કે મિત્ર હસમુખ સના ઠાકોર આતિશ સાથે ઝઘડો કરતા ત્યાં ગયો હતો, ત્યારે આતિશે બોલાવા લાગ્યો હતો કે તું મારી વચ્ચે ન બોલ. આમ થતાં તેઓની વચ્ચે મારામારી થતાં દેવેન્દ્ર વણજારાને માથા અને ગુઠણના ભાગે ઈજા પહોંચી હતી. આ ઉપરાંત હસમુખને પણ ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી હતી. પોલીસ અધિકારી લીના પાટીલે આ મામલે માહિતી આપી હતી. વાડી પોલીસ સ્ટેશનમાં 13મીના રાતના મોડી રાતના મારામારીનો બનાવ બનેલો છે, જેમાં બે પક્ષ જે છે એ એકબીજાની બાતમી આપે છે દારૂની, એમ કહીને જે ફરિયાદી છે એની ઉપર હુમલો થયો હતો અને એના બાબતે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવેલી છે. ગાડીઓને જે આગચંપી કરી હતી એના બાબતે પણ લઈને એનો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથે જે સામેના ફરિયાદી પક્ષ છે એ પણ ત્યાં ગયેલો હતો જગ્યા ઉપર સામેથી, એટલે એના વિરુદ્ધમાં પણ ફરિયાદ લેવામાં આવી છે. અને બંને પક્ષના એક પક્ષના થયે ટોટલ 3 આરોપી અને બીજા પક્ષના 2 આરોપી, એમ ટોટલ 5 આરોપીઓને હાલમાં અટક કરવામાં આવ્યા છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ છે તેમનો ગુનાહિતી ઇતિહાસ કરો. એમાં જે અત્યારના હાલના ફરિયાદી પક્ષના જે આરોપી છે એમાંથી બાબર ઉર્ફે બાબર વણજારા જે છે એના વિરુદ્ધ, હસમુખ ઉર્ફે બાબર વણજારા એના વિરુદ્ધમાં ઘણી બધી ફરિયાદો પ્રોહિબિશનની દાખલ થયેલી છે અને સામે પક્ષે જે આતિશ ઠાકોર છે એના વિરુદ્ધમાં પણ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે. આ લોકોની વિરુદ્ધમાં મારામારીની, બાઇક સળગાવી દેવાની અને ધમકી આપવાની આ પ્રકારની ફરિયાદ લેવામાં આવી છે.